એશિયાટિક સિંહોના એકમાત્ર રહેણાંક સ્થળ એવા સાસણગીરમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરાવાયા હોવાના વધતા જતા કિસ્સા અને કેટલાક ઇસમો દ્વારા પ્રવાસીઓ પાસેથી રૂપિયા લઈ સિંહ દર્શન કરાવતા હોવાના વાયરલ થયેલા વિડીયોના અહેવાલો મીડિયામાં પ્રસારિત થતા જ સફાળે દોડી આવેલા રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ સાસણગીર સિંહ સદન ખાતે સ્થાનિક હોટલના માલિકો તેમજ એનજીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ સાથે મેરાથોન બેઠક યોજી ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃત્તિ અટકાવવા માટે સહકાર આપવા જણાવ્યું હતું. સાસણગીરની મુલાકાતે આવેલા રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે સાસણગીરમાં થતી સિંહ દર્શન ઉપરાંતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે સરકાર કડક કાર્યવાહી કરશે તેવી ચીમકી આપી હતી. જ્યારે વધુમાં ગણપત વસાવાએ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના જિલ્લા કલેક્ટરો તથા પોલીસ અધિક્ષકો સાથે બેઠક યોજી સાસણગીરમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે સાસણગીરની અંદર મારી સાથે ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલજી પણ સાસણ પધાર્યા છે અને સાથે વન વિભાગના જે હેડ કહીએ સેવા શ્રી સીસીએફ હોપ સિન્હાજી અહીંયા પધાર્યા છે અને આજે અમે અહીંયા સાસણ ગીરની અંદર હોટલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે, એનજીઓ સાથે, સ્થાનિક આગેવાનો સાથે આવનારા દિવસોમાં સિંહનું સારી રીતે સંવર્ધન થાય, એનું રક્ષણ થાય અને ટુરિઝમમાં પણ કઈ રીતના વધારો થાય એ સમગ્ર બાબતોની ચર્ચા બાબતે અહીંયા ભેગા થયા છે. મિત્રો, આપણને સૌને ખ્યાલ છે કે ગુજરાતના સિંહો એ માત્ર ગુજરાતનું ગૌરવ નથી પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે અને એટલા માટે ગુજરાત સરકારે લોક સહયોગથી સિંહોના સંવર્ધન માટે ખૂબ સારી કામગીરી કરી છે અને સૌરાષ્ટ્રની જનતાનો પણ આભાર માનીએ છીએ કે લોકોના જે કાર્યો, સૌરાષ્ટ્રના લોકોએ જે કાર્યો કર્યા છે કે સિંહોનું સંવર્ધન કરવું એટલું માત્ર ગુજરાત સરકાર કે વન વિભાગની જવાબદારી નથી પરંતુ અહીંના સ્થાનિક લોકોનો પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે, જેથી કરીને દિવસે દિવસે ગુજરાતમાં સિંહોની સંખ્યા વધતી જાય છે. એ જ પ્રકારે ટુરિઝમમાં પણ ટુરિસ્ટોની સંખ્યા અહીંયા ગુજરાત અને સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં આવતા હોય છે ત્યારે ક્યાંક ક્યાંક ટુરિસ્ટ મિત્રોને એવા લોકો કે જેમને ગેરમાર્ગે દોરીને લઈ જાય છે કે ભાઈ અમે તમને સિંહ દર્શન કરાવીશું, પણ ટુરિસ્ટ મિત્રોને મારી વિનંતી છે કે આ સિંહ દર્શન એ સમગ્ર તહે કાયદાનો ભંગ કરે છે, અનલીગલ લાયન શો છે. એના માટે કોઈ પણ ટુરિસ્ટ આવા લોકોના હાથે ન ચડી જાય એના માટે હોટલ એસોસિએશને આજે બેઠકમાં ખાતરી આપી છે કે એમના રિસેપ્શન ઉપર તેઓ બોર્ડ લગાડશે, કેમ્પસમાં પણ બોર્ડ લગાડશે, અમારો વિભાગ પણ ઘણા બધા વિસ્તારની અંદર મોટા હોર્ડિંગ્સ ઊભા કરશે કે ભાઈ આ ગેરકાયદેસર સિંહ દર્શન એ ગુનો બને છે અને જે અમારા સ્ટાફ છે એને પણ અમે આવનારા દિવસોમાં હજુ વધારે મજબૂત બનાવીશું. ગામના લોકોનો પણ સાથ સહકાર મળે, વન મિત્રોનો પણ સાથ સહકાર ખૂબ સારી રીતે મળે અને સિંહોના સંવર્ધન સાથે સાથે ટુરિઝમનો પણ વિકાસ થાય એના માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 15 કરોડ રૂપિયાની જાહેરાત અહીંયા 3-1 મહિના પહેલાં એક કાર્યક્રમમાં કરાવી હતી, તો આ હેતુથી આજે અહીંયા હોટલ એસોસિએશન સાથે ખૂબ સારી બેઠક થઈ, એમણે પૂરેપૂરો સહયોગ આપવાની અમને બધાને ખાતરી પણ આપી છે અને આજે અહીંયા વિવિધ એનજીઓની પણ બેઠક છે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરીને
રાજ્ય સરકાર સિંહોના સંવર્ધન માટે જે કંઈ યોગ્ય પગલાં ભરવાના હશે એ તમામ પગલાં ભરશે. સર, આપણે જંગલની વિઝિટ કરી છે, વિઝિટ કરવાનો હેતુ શું હતો અને કઈ કઈ જગ્યાએ વિઝિટ કરી છે? આમ તો અમારા શ્રી શિષ્યએ અહીંયા બે દિવસથી છે એટલે એમણે પણ જે સ્થળો ઉપર બનાવ બન્યા છે અનલીગલ લાયન શોના એ સ્થળોની એમને પણ મુલાકાત કીધી. અમે પણ આજે મુલાકાત કરીને આવ્યા છે કે કયા સ્થળે આ પ્રકારના લાયન શો થયા છે. સ્થાનિક કર્મચારીઓ સાથે પણ અમે એમને પણ સાથે વાતચીત કરીને માહિતી ભેગી કરી છે. જ્યાં લાયન શો થયા એ પરિવારજનોને પણ મળ્યા છે. એટલે આવનારા દિવસોમાં આવા કોઈ પણ બનાવ ન બને એ હેતુથી આજે અમે સ્થળ વિઝિટ કરીશું. સર, અમરેલી જિલ્લાના રાજુલામાં 15 દિવસથી જે સિંહબાળ વિખૂટા પડ્યા છે અખબારે અહેવાલો છે, ત્યારે વન વિભાગને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, હજુ સિંહબાળ મળ્યા નથી. શું આ ઘટના બાબતે કહી શકો? આવી કોઈ બાબત હજુ મારા ધ્યાનમાં તો આવી નથી, પણ એની યોગ્ય તપાસ કરાવી લઈશું. આવી કોઈ બાબત અમારા ધ્યાનમાં નથી આવી. સર, ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓનો એક આક્ષેપ એવો છે કે જ્યાં જ્યાં આવી ઘટનાઓ બને છે તે વિસ્તારની રેન્જના વન વિભાગના અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી થાય તો ગેરકાયદેસર સિંહ દર્શન અટકાવી શકાય. શું કહેશો એ બાબતે? જ્યાં પણ ગેરકાયદેસર આ પ્રકારના સિંહ દર્શન થતા હશે એમાં અમારો વિભાગનો પણ જો એમાં સામેલગીરી ધ્યાનમાં આવશે તો એમાં પણ કડકથી કડક કાર્યવાહી કરીશું. અને જે લોકો અનલીગલી સિંહ દર્શન કરાવે છે એવા એજન્ટ પ્રકારના જે કોઈ માણસો હશે એના પણ કાર્યવાહી થશે અને ટુરિસ્ટ ઉપર પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.